બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના ખેડૂતો અને આગેવાનો સરકાર પાસે સિંચાઈ અને પીવાના પાણીને લઈ રજૂઆત કરતા આવ્યા છે. જો કે ધાનેરા તાલુકાની રજૂઆતને કોઈ સાંભળતું નથી. આજકાલ નહીં પણ કેટલા છેલ્લા 10 વર્ષથી પાણી બાબતે રજૂઆત થતી આવી છે. તેમ છતાં સરકાર અને રાજકીય આગેવાનોના પેટનું પાણી હલતું નથી અને આ તરફ પાણી વગર ધાનેરા તાલુકાના ખેડૂતો ઉનાળાના દિવસો ગણી ગણીને પસાર કરી રહ્યા છે. તેવામાં ધાનેરા વાસીઓ તેમજ આગેવાનો દ્વારા ધાનેરાને નહેરનું પાણી મળે તે માટે વારંવાર રજૂઆતો કરવામાં આવી છે. સરકાર પર ભરોસો રાખ્યા વગર હવે ખેડૂતો જાતે પોતાના ખેતરમાં ચોમાસા ઋતુ દરમિયાન વરસાદી પાણીનો સંગ્રહ કરી ખેતી કરવાની શરૂઆત કરી છે અને ખેડૂતો પોતાના ખેતરમાં જ ખેત તલાવડી બનાવી રહ્યા છે જેનો ખર્ચ પોતે ચૂકવી રહ્યા છે. તો આ તરફ ધાનેરા તાલુકા સહિત બનાસકાંઠા જિલ્લાની ગ્રામ પંચાયતમાં જિલ્લા પંચાયત દ્વારા સરકારની યોજના દર્શાવતા બોર્ડ લગાવવામાં આવ્યા છે, જેમાં લખવામાં આવ્યું છે કે મનરેગા યોજના અંતર્ગત વ્યક્તિગત કામોનો લાભ મળી શકે છે, જેમાં બાગાયતી વાવેતર, સોજ ખાડા, કેટલ સેડ, નર્સરી ખાતર માટેના ખાડા, પથ્થર પાળા સાથે સિંચાઈ માટેના કૂવા અને ખેત તળાવડીના કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ તમામ લાભોમાં ધાનેરા તાલુકાની પ્રજા અને ખેડૂતોને ખેત તળાવડી અને સિંચાઈ માટેના કૂવામાં કામોની જરૂરિયાત છે. જો કે ધાનેરા તાલુકા પંચાયતમાં આવેલી મનરેગા શાખા દ્વારા સિંચાઈ માટેના કામો કરવામાં આવતા નથી, જેને લઈ ધાનેરાના આગેવાનો માંગ કરી રહ્યા છે. હા સાહેબ, આપણે માલુતરા ગામના ડેપ્યુટી સરપંચ તરીકે બોલો, માસુમભાઈ. આપણે સાહેબ અત્યારે પાણીની બહુ પરિસ્થિતિ ખરાબ, ભયંકર ખરાબ છે. પાણીના તળ બહુ ઊંડા જતા રહ્યા છે, તો પછી સરકારને થોડાક ને ધ્યાન દોરવું પડે સાહેબ. કોઈ આ ખેત તળાવડીએ સરકારી બોર્ડ લગાવીએ ને ખેત તળાવડી જો ગામમાં થતી હોય, એક આલવાડા ગામમાં અત્યારે ખેત તળાવડી બનાવી છે પોતાના ખર્ચે, તો સરકાર પણ સપોર્ટ કરે. સરકાર જો આ ખેત તળાવડી ગમુગમ બનાવે અને પાણીને સંગ્રહ થાય સાહેબ. અત્યારે 1200 ફૂટના બોર બનાવવાનું, બોર ફેલ થઈ જાય. જો બોર ફેલ થઈ જાય, ખેત તળાવડી હોય તો આપણે ખેતી કરી શકીએ. એટલે અત્યારે સરકારની અમારી નમ્ર વિનંતી છે કે ગામોગામ ખેત તળાવડી બને અને ખેત તળાવડી માટે અધિકારીઓ આવીને ગામોગામ જાતે આવીને નિરીક્ષણ કરી અને ખેત તળાવડી માટે જો થોડા ઘણી સહકારતા હોય, મદદ કરતા હોય તો બહુ સારું કહેવાય. અચ્છા, બોર તો લગાવ્યા પંચાયત આગળ, શું કોઈ જવાબ મળે છે? કઈ પૂછ્યું? ના, બોર લગાવ્યા અને બોર વોચો ને કાંઈ નહીં, એનો કોઈ મતલબ નથી સાહેબ. અને કદાચ ખેતરે ખેતરે ખેત તળાવડી બને તો ફાયદો કેટલો થાય? મોટો મોટો ફાયદો થાય ખેડૂતોને સાહેબ. ખેત તળાવડી બનેલી હોય તો અત્યારે પાણીના તળ બહુ ઊંડા છે, પાણીના તળ પણ નીંડા આવે, ઊંચા આવે અને સાહેબ ખેત પણ ખેતી કરવી હોય પણ તો કરી શકીએ. બોર ફેલ થયેલો હોય અને ચોમાસાનું પાણી ભેગું કર્યું વરાળાનું ખેત તળાવડીમાં, તો સાહેબ એનું પાણીથી આપણે ખેતી કરવી હોય તો પણ કરી શકીએ, એટલે મોટો ફાયદો થાય. કોઈ બોર મારવાથી ફાયદો થતો નથી સાહેબ. બોર લગાવ્યા હોય તો ઉપરથી અધિકારી આવવું પડે સાહેબ, તપાસ કરવી પડે અને એનું પાણીનું આપણે ખેતરનું કંઈક કરવું પડે સાહેબ. બનાસકાંઠા જિલ્લા પંચાયત દ્વારા બનાસકાંઠાની તમામ ગ્રામ પંચાયતમાં સરકારી યોજના વિશે માહિતી આપવા બોર્ડ લગાવવામાં આવ્યા છે, પરંતુ બોર્ડ ફક્ત દેખાવ પૂરતા છે. સરકારની ગ્રાન્ટોનો બિનજરૂરી ઉપયોગ કરી ટકાવરીની લાલચમાં લગાવવામાં આવતા હોય છે. સરકારની ઘણી બધી યોજનાઓમાં ભ્રષ્ટાચાર થતો હોવાથી આવા લાભોથી સૌ કોઈ વંચિત રહી જાય છે. જો કે પાણી માટે મળતી યોજનામાં કેર રીતે થાય તે ધાનેરાની પ્રજા ચલાવી લેશે નહીં. જળ સંગ્રહ માટે સરકારની યોજનાનો સાચા અર્થમાં લોકોને લાભ મળે તે માટે ધાનેરા તાલુકાના લોકો સરકારી અધિકારીઓની આંખો ખોલી રહ્યા છે. ધાનેરા તાલુકો એ રાજસ્થાનને અડીને આવેલો તાલુકો છે અને અત્યારે ધાનેરા તાલુકાની પાણી વિશે એટલી ભયંકર કટોકટી છે કે ખેતીની વાત તો છોડો, પણ પીવાના પાણી માટે પણ લોકો વલખા મારી રહ્યા છે. આજે લોકો ખેતી માટે છોડો પણ એ પાણી પીવા માટે ટેન્કરો મંગા 500 થી 700 રૂપિયા ટેન્કરના આપીને પીવાનું પાણી નંખાવે છે. હવે જો આમ જ પરિસ્થિતિ રહી તો બહુ જ વિકટ પોઝિશન આવશે અને ખેડૂતો હિજરત કરવી પડશે. પશુપાલન કેવી રીતે કરવું, પીવા માટે શું કરવું, તો એના માટે સરકારે જાગવું પડશે. સરકારે ગામડે ગામડે પંચાયતોની અંદર મોટા મોટા હોર્ડિંગ્સ માર્યા છે જે ખેત તળાવડી શોષ કૂવા વિશે, પણ એ શોભાના ગાંઠિયા સમાન છે. તાલુકાની અંદર ક્યાંય કશું જ કામગીરી બોલતી નથી અને ખાલી બોર્ડ મારવા પૂરતા માર્યા છે. તો સરકારે જાગવું પડશે અને ખેડૂતો માટે પાણી આ ખેત તળાવડી વિશે અને શોષ કૂવા કે જે અન્ય સ્ત્રોત છે કે જે સિંચાઈ થઈ શકે, જે પાણી શોષ થાય અને ભૂગર્ભમાં જાય, એના માટે સરકારે ખેડૂતોને મદદ કરવી પડશે. કદાચ ખેત તળાવડી થઈ જાય ખેતરે ખેતરે કેટલો ફાયદો થઈ શકે? જો ખેત તળાવડી થાય અને ખેત તળાવડીમાં એવું છે કે ખેડૂત પોતે આ 8 થી 10 લાખ કે 15 લાખ રૂપિયાની ખેત તળાવડી થાય તો ખેડૂતો તાલુકાની અંદર બોરવેલ બનાવીને થાકી ગયા છે. ખેડૂતોના ઉપર દેવું છે તો જાતે પોતે ખેત તળાવડી કરે એટલો બધો ખેડૂત અહીંનો સક્ષમ નથી.
પણ જો સરકાર એની અંદર ભાગીદારી કરે અને સરકાર જો ખેડૂતોને સબસિડી રૂપે આ ખેત તલાવડીમાં મદદ કરે તો 100% ખેડૂતો ખેત તલાવડી બનાવશે અને એનું 100% આવનારા સમયમાં સારું રિઝલ્ટ આવી શકે પણ જો સરકાર મદદ કરે તો બાકી આવનો આવો જ રહ્યો તો ખેડૂતોને માટે બહુ ભયંકર વિકટ સમસ્યા ઊભી થશે ધાનેરા તાલુકાના ખેડૂતો હવે પાયમાલ બની ગયા છે જેની સામે વ્યક્તિ ખેતરમાં ખેત તલાવડી બનાવવા માટે સરકારની યોજનાનો સાચો લાભ ખેડૂતોને મળે તે ખેતી ફરી જીવંત બની શકે છે બનાસકાંઠા જિલ્લા પંચાયત દ્વારા લગાવવામાં આવેલા બોર્ડના લાભો પણ આપવા જિલ્લા વિકાસ અધિકારીની ફરજમાં આવે છે